અસલામલેકુમ જેના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન પ્રકરણ સાત આધુનિક ભારતમાં કલા વિદ્યાર્થીનીઓ ગયા તાસમાં આપણે પ્રકરણ સાત આધુનિક ભારતમાં કલા તેમાં ચિત્રકલા વિશે અભ્યાસ કરી ગયા આજે આપણે આપણા આજના તાસમાં વિભ વિભિન્ન ચિત્ર શૈલીઓ વિશે અભ્યાસ કરીશું તેમાં આપણે આજે અલગ અલગ એટલે વિવિધ પ્રકારની વિભિન્ન શૈલીઓ એટલે ચિત્રકલાઓ વિશે અભ્યાસ કરીશું તો ચાલો આપણે શરૂ કરીએ સૌપ્રથમ આપણે જોઈએ વિભિન્ન ચિત્ર શૈલીઓ ચિત્રકલાઓ ભારતની ચિત્ર શૈલી સમયની સાથે બદલાતી રહે છે ભારત દેશની ચિત્ર શૈલી એ જેમ જેમ સમય જાય છે તેમ તેમ એ સમયની સાથે બદલાતી રહે છે મોટે ભાગે જુદા જુદા રાજવંશો એ શૈલીઓ સાથે જોડાયેલા છે મોટેભાગે શું છે જુદા જુદા રાજવંશો એ શૈલીઓ સાથે જોડાયેલા રહે છે ભારતીય ચિત્ર શૈલીને જે તે સમય અને તેના પ્રાદેશિક સ્થાન પરથી ઓળખવામાં આવે છે ભારતીય ચિત્ર શૈલીને જે તે સમય અને તેના પ્રાદેશિક સ્થાન પરથી ઓળખવામાં આવે છે આ ચિત્ર શૈલીઓમાંથી કેટલીક અગત્યની ચિત્ર શૈલીઓને આપણે ચર્ચા કરીશું બરાબર છે તેમાંથી ઘણી બધી અગત્યની ચિત્ર શૈલીઓ વિશે આજે આપણે અભ્યાસ કરીશું સૌ છે પાલ શૈલી સૌ શું છે પાલ શૈલી પાલ રાજાઓના આશ્રય તળે બંગાળ બિહાર અને નેપાળ તિબેટ સુધી વિસ્તરેલ ચિત્ર શૈલીને પાલ શૈલીના નામે ઓળખવામાં આવે છે પાલ રાજાઓના આશ્રય તળે બંગાળ બિહાર નેપાળ અને તિબેટ સુધી વિસ્તરેલી ચિત્ર શૈલીને પાલ શૈલીના નામે ઓળખવામાં આવે છે આ શૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે આનો મુખ્ય વિષય શું છે મહાયાન બૌદ્ધ ધર્મ સંપ્રદાય બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે તેમાં કથાઓ અને બોધિસત્વના ચિત્રો છે તેમાં કયા કયા ચિત્રો છે જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો છે આ શૈલીના ચિત્રોવાળી કેટલીક હિન્દુ હસ્તપ્રતો પણ મળી આવી છે આ શૈલીના ચિત્રોવાળી કેટલીક હિન્દુ હસ્તપ્રતો પણ મળી આવી છે આ ચિત્ર પોથીની અંદર આ ચિત્ર પોથીની અંદર રચાયેલા હોય લઘુચિત્રો પ્રકારના છે બરાબર છે એ લઘુચિત્ર પ્રકારના છે આ જુઓ આપણે અહીં ચિત્રમાં આજે જોઈ રહ્યા છે એ છે પાલ શૈલીના ચિત્રો જો અહીંયા દેખાય છે આ પ્રમાણેના ચિત્રો હતા ખ્યાલ આવે છે ચાલો આ છે પાલ શૈલીના ચિત્રો હવે આપણે આગળ જોઈએ બીજી શૈલી વિશે એ છે જૈન શૈલી એ છે જૈન શૈલી ગુજરાત રાજસ્થાન અને માણવાના પ્રદેશોમાં કયા કયા પ્રદેશોમાં ગુજરાત રાજસ્થાન અને માણવાના પ્રદેશોમાં બારમી સદીથી આ શૈલીનો વિકાસ થયો છે ક્યારથી થયો છે એનો વિકાસ બારમી સદીથી આ શૈલીનો વિકાસ થયો છે તે તાડપત્રો અને હસ્પત્રો પર આલેખાયેલા લઘુચિત્રો છે બરાબર છે તેની ઉપર શું હોય કે તાડપત્રો પર અથવા હસ્તપત્રો પત્રોની ઉપર આ લેખાયેલા લઘુચિત્રો છે એની ઉપર દોરવામાં આવે છે બરાબર છે આ ચિત્રોમાં મુખ્યત્વે જૈન ધર્મ કેન્દ્ર સ્થાને રહ્યો છે આ ચિત્ર આ શૈલીમાં આ ચિત્રોમાં જૈન ધર્મ કેન્દ્ર સ્થાને છે જૈન ધર્મના કલ્પસૂત્ર કાલકાચાર્ય કથા કથાસરિતા સાગર વગેરે ગ્રંથોમાં આ શૈલીના લઘુચિત્રો મૂકવામાં આવ્યા છે કયા કયા લઘુચિત્રો મૂકવામાં આવ્યા છે જૈન ધર્મના તો કલ્પસૂત્ર કાલકાચાર્યકથા સરિતા સાગર વગેરે ગ્રંથોમાં આ શૈલીના લઘુચિત્રો મૂકવામાં આવ્યા છે ગુજરાતમાં જૈન શૈલીના ચિત્રો વિશેષ મળ્યા હોય તેને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે ગુજરાતમાં જૈન શૈલીના ચિત્રો વિશેષ પ્રમાણમાં મળી આવ્યા છે તેથી તેને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે ચાલો આપણે એ ચિત્રો વિશે જોઈએ આ છે જૈન શૈલીના ચિત્રો દેખાય છે વિદ્યાર્થીનીઓ આ જૈન શૈલીના ચિત્રો છે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રાજપૂત રાજાઓના આશ્રય છે દસમી થી સોળમી સદી દરમિયાન આ શૈલી પ્રચલિત થઈ છે ક્યાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં રાજપૂત રાજાઓના આશ્રય નીચે દસમી અને સોળમી સદી દરમિયાન આ શૈલી ખૂબ જ પ્રચલિત બની હતી લઘુચિત્રો તેમાં લઘુચિત્રો અને ભીત ચિત્રોનો સમાવેશ થાય છે બરાબર છે ભીત ચિત્રોનો પણ સમાવેશ થાય છે ઘણા બધા એવા ચિત્રો હોય છે કે જે ભીતોની ઉપર દોરવામાં આવે છે બરાબર છે ઘણા બધા એવા ચિત્રો હોય કે જે તાડપત્રો બરાબર છે પત્રોની ઉપર દોરવામાં આવતા હોય છે તો લઘુચિત્રો અને ભીંત ચિત્રોનો સમાવેશ થાય છે રાજાઓ પરંપરાગત ચિત્રકારોને આશ્રય આપતા હોવાથી રાજપૂત રાજાઓનું જીવન તેમના રીતિ રિવાજો અને પહેરવેશ રાજાઓ પરંપરાગત ચિત્રકારોને આશ્રય આપતા હોવાથી શું થાય છે કે રાજપૂત રાજાઓનું જીવન તેમના રીતિ રિવાજો અને પહેરવેશ ઉત્સવો એ રાજપૂત ચિત્રશૈલીના કેન્દ્રમાં રહ્યા છે દેખાય છે અહીંયા એ છે રાજપૂત શૈલીના ચિત્ર રાધા કૃષ્ણ કૃષ્ણ ભક્તિ રાસલીલા અને રાજસ્થાની લોકજીવન તેના કેન્દ્રમાં રહ્યા છે કઈ કઈ બાબતો કેન્દ્રમાં છે રાધા કૃષ્ણ કૃષ્ણ ભક્તિ રાસલીલા અને રાજસ્થાની લોકજીવન તેના કેન્દ્રમાં રહ્યા છે રાજસ્થાનના બુંદી કિશનગઢ બિકાનેર અને જોધપુરમાં પણ આ શૈલીનો વિકાસ થયો હોવાથી તે રાજસ્થાન શૈલી તરીકે પણ ઓળખાય છે બરાબર છે રાજસ્થાનના બુંદી કિશનગઢ બિકાનેર અને જોધપુરમાં પણ આ શૈલીનો વિકાસ ઘણો થયો છે તેથી તેને રાજસ્થાની શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે આ છે રાજપૂત શૈલીનું ચિત્ર દેખાય છે વિદ્યાર્થીઓ આ રાજપૂત શૈલીનું ચિત્ર છે તો વિદ્યાર્થીની આજે આપણે ત્રણ શૈલી વિશે જોઈ ગયા તમારે ત્રણે ત્રણ શૈલી ધ્યાનમાં રાખવાની છે આ ઉપરાંત જે પણ પ્રશ્નો ગૂગલ ફોર્મમાં આપવામાં આવે તે તમારી ગૂગલ ફોર્મમાં સબમિટ કરવાના છે અને સાથે તમારી સામાજિક વિજ્ઞાનની નોટમાં લખવાના છે અહીં આપણો તાસ પૂર્ણ થાય છે થેન્ક યુ